नमस्कार टीवी नाइन समाचारों साथे हूं छूं कोमल। मुंबई थी समाचार आवी रह्या छे कि ज्यां भिवंडीना पटेल कम्पाउंड में त्रण माळनी इमारत धराशायी थई छे, जेमां पांच लोकोना मृत्यु थया छे तो 20 लोकोनुं रेस्क्यू करवामां आव्युं। एनडीआरएफना जणाव्या अनुसार अन्य 20-25 लोकोने रेस्क्यूनी कामगीरी हजु पण यथावत छे। महत्वपूर्ण समाचार आवी रह्या छे मुंबई थी कि ज्यां भिवंडीना पटेल कम्पाउंड में त्रण माळनी जे इमारत छे ते धराशायी थई छे कि जेमां पांच लोकोना मृत्यु थया छे अने 20 लोकोनुं रेस्क्यू करवामां आव्युं छे। 20-25 लोकोना रेस्क्यू बाद हजु पण रेस्क्यूनी कामगीरी यथावत छे। महत्वपूर्ण समाचार मुंबई थी कि ज्यां भिवंडीना पटेल कम्पाउंडमां त्रण माळनी इमारत छे ते धराशायी थई, जेना सीधा दृश्य आपने दर्शावी रह्या छीए। आ दुर्घटनामां पांच लोकोना मृत्यु थई चूक्या छे, 20થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એનડીઆરએફે જે રીતે વિગતો આપી છે તે અનુસાર હજી પણ 20-25 લોકો ફસાયેલા છે અને તેમના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ, 20 લોકોના રેસ્ક્યુ અને હજુ પણ રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્રણ માળની આ જે ઇમારત હતી તે ધરાશાયી થઈ। તો મુંબઈથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભિવંડીના પટેલ કમ્પાઉન્ડની આ દુર્ઘટના છે, ત્રણ માળની આ જે ઇમારત છે તે ઇમારત ધરાશાયી થઈ છે। જો કે આ ઇમારત જર્જરિત હતી કે કેમ તે અંગેની કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ, પરંતુ રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્રણ માળની ઇમારત જે ધરાશાયી થઈ તેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે, 20 જેટલા લોકો કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમાંથી જે લોકો ઇજાગ્રસ્ત હતા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। આ સાથે હજુ પણ 20-25 લોકો ફસાયેલા છે જેમની રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર મુંબઈથી સામે આવી રહ્યા છે કે જ્યાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ, ભિવંડી વિસ્તારમાં કે જ્યાં પટેલ કમ્પાઉન્ડમાં આ ત્રણ માળની જે ઇમારત આવેલી હતી તે ધરાશાયી થઈ અને આ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ, 20 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને જે રીતે એનડીઆરએફે નિવેદન આપ્યું છે કે હજુ પણ આ જે કાટમાળ છે તેની અંદર 20-25 લોકો ફસાયેલા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ દુઃખદ બાબત એ છે કે પાંચ લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે। 20થી વધારે લોકોનું રેસ્ક્યુ થઈ ચૂક્યું છે, જેમાંથી જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। ત્રણ માળની આ ઇમારત કે જે ધરાશાયી થઈ, ભિવંડીના પટેલ કમ્પાઉન્ડમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, જેમાં પાંચ લોકોના મૃત્યુ, 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને રેસ્ક્યુની કામગીરી હજુ પણ યથાવત છે। તો મહત્વપૂર્ણ સમાચાર મુંબઈથી સામે આવી રહ્યા છે કે જ્યાં ત્રણ માળની ઇમારત ભિવંડીના પટેલ કમ્પાઉન્ડમાં ધરાશાયી થઈ અને આ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ, 20થી વધારે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે કાટમાળમાંથી। જો કે જે રીતે એનડીઆરએફનું કહેવું છે કે હજુ પણ આ કાટમાળની અંદર 20-25 લોકો ફસાયેલા છે, તેમને પણ બહાર કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। તો મુંબઈના દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છીએ, હાલની આ તસવીરો કે જ્યાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે, 20 જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। આ સાથે એનડીઆરએફે આશંકા જતાવી છે કે હજુ પણ આ કાટમાળની અંદર 20-25 લોકો ફસાયેલા છે કે જેમના રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં હજુ પણ યથાવત છે।